નવ પુત્રવધુનું સ્વાગત કવિ મકરંદ દવે. મકરંદ દવે વિશેની વાત કરીએ તો મકરંદ દવેનું ઉપનામ અલગારી કવિ. આગળ આપણે પુત્રવધુના સ્વાગત વિશેની વધુ માહિતી મેળવીએ. દવેનો જન્મ 13/11/1922 થયો હતો. અવસાન એમનું 31/1/2005. મકરંદ વજયશંકર દવે સાંઈ તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. આઝાદીની ચળવળમાં જોડાયા હતા. અનેક અખબારોમાં કામ કર્યું. તેમણે વલસાડ જિલ્લાના નંદીગ્રામમાં આદિવાસીઓ માટે પણ કાર્ય કર્યું હતું. તેમના બાળકાવ્યોની વાત કરીએ તો ઝબુકતી વીજળી ઝબુક એમનું બાળકાવ્ય છે. બે ભાઈ, તાયકો, બાળનાટક સંગ્રહ છે એમના. યોગપથન અને અંતવેદી તેમના આધ્યાત્મિક ચિંતકના પુસ્તકો છે. તરણા, જયભેરી, ગોરજ, સુરખમુખી, સંજ્ઞા, સંગીત તેમના કાવ્ય સંગ્રહો છે. શ્રેણી વિજાણંદ ગીત નાટિકા છે. માટીનો મહેકતો સાદ નવલકથા છે એમની. સત્કેરી વાણી સંપાદિત ભજન સંગ્રહ છે. તેમણે રંજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયો છે. એટલે તમને ટૂંકમાં કહું તો મકરંદ દવેના બાળકાવ્યો, નવલકથાઓ, ભજન સંગ્રહ, નાટિકાઓ વગેરે એમણે ઘણા બધા સાહિત્યમાં પુષ્કળ એવું પ્રદાન આપણને આપ્યું છે. પુત્રવધુના સ્વાગતની વાત કરું તો ગુજરાતી સાહિત્યમાં પુત્રી વિશે તો અનેક કાવ્યો લખાયા છે, પણ પુત્રવધુ, પુત્રવધુ એટલે શું? પહેલાં તો પુત્રની પત્ની, જેને આપણે પુત્રવધુ કહીએ છીએ, એના સ્વાગત એક વિરલ કાવ્ય છે. પુત્રવધુને લક્ષ્મીજી સાથે સરખાવે છે. એના આવવાથી ઘરમાં 100-100 કમળની સુગંધ આવી તેમ વર્ણવી તેનો મહિમા કરે છે. પુત્રવધુના આવવાથી ઘરનું સૌંદર્ય કેવું ખીલી ઉઠે છે તેના ચિત્રો આપી એને ઘરનું છત્ર અને છાયડી ગણાવી અદ્ભુત ગૌરવ કરે છે. બંને કુળ ઉજાળનારી, બંને કુળ એટલે પોતાનું પિયર અને સાસરું, માતાનું ઘર અને પતિનું ઘર, આ બંને કુળ ઉજાવનાર પુત્રવધુના આગમનથી જીવતરની હાશ એટલે નિરાતનો અનુભવ એમ નો ભાવ કવિએ ઉત્તમ રીતે પ્રગટ કર્યો છે. આગળની વધુ માહિતી હવે આપણે કાવ્ય સમજૂતી દ્વારા સમજીએ. પહેલી કાવ્ય પંક્તિ: આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે, લાવ્યા 100-100 કમળની સુગંધ, ઓત્સવ મારે આંગણે. લક્ષ્મી એટલે કે લક્ષ્મી, સુગંધ એટલે સુવાસ, ઓછવ એટલે ઉત્સવ, અને સ્વાગત એટલે કે આદર અને સત્કાર. એટલે કે આજ મારા ઘરને આંગણે લક્ષ્મીજી પધાર્યા છે અને સાથે 100-100 કમળની સુગંધ લાવ્યા છે. એટલે કે મારા ઘરના દરેક ખૂણાને મહેકાવશે કે આજ મારા આંગણે ઉત્સવ આવ્યો છે. કવિ કહે છે કે મારા ઘરે આજે જે પ્રસંગ આવ્યો છે એનાથી મારા ઘરનો એક એક ખૂણો મહેકી ઉઠ્યો છે અને આજે ઉત્સવ છે મારા આંગણે, એટલે ઘરમાં દરેક વ્યક્તિઓ ખુશ છે. જી કાવ્ય પંક્તિ: મારી અડવી ભીતોને એના આંગણા, જ્યાં જ્યાં પડશે ત્યાં 100 શણગાર, ઉત્સવ મારે આંગણે. અડવી એટલે સૂની અને ભીત એટલે દિવાલ, પરસવું એટલે સ્પર્શવું. એટલે ટૂંકમાં એમ કહે છે કે મારી ઘરની જે સૂની દિવાલો છે, જ્યાં જ્યાં એના આંગણાનો સ્પર્શ થશે ત્યાં ત્યાં દિવાલ જાણે શણગારથી શોભી ઉઠશે. કેમ? કારણ કે આજે મારા ઘરે ઉત્સવ છે. કયો ઉત્સવ છે? કે મારા પુત્રની પત્ની આજે મારા ઘરે આવે છે અને એનું સ્વાગત કરવાનું છે. એના સ્વાગતથી ઘરની તમામ વસ્તુઓ મહેકી ઉઠી છે. એના આવવાથી ઘરમાં આનંદનો ઉત્સાહ ઉમંગ્યો છે. ત્રીજી કાવ્ય પંક્તિ: એને વેણલે વહાલપ નીતરે, એને ટોડલીએ ટૌકા, ઉત્સવ મારે આંગણે. વેણલે એટલે એના વેણમાં, શબ્દમાં. વહાલ એટલે વહાલ, પ્રેમ, જેમ કહીએ એમ કે હેત કહીએ એવી રીતના. ટોડલીએ એટલે બારણે. કહે છે કે સમજૂતી જોઈએ કે એ જ્યારે બોલે છે ત્યારે એના વેણમાં એટલે કે એના બોલીમાં વહાલ વરસે છે, પ્રેમ વરસે છે. એના ઘરના ટોડલે ટૌકાર થાય છે. ઘરના ટોડલે એટલે બારણે. એમ કે આજ મારે આંગણે ઉત્સવ આવ્યો છે, એટલે જ્યારે પુત્રવધુ ઘરમાં હોય છે ત્યારે એની બોલીમાં, એના વેણમાં વહાલ અને પ્રેમ વરસે છે. અને ઘરનું બારણું એટલે ટોડલિયું પણ ટૌકારા મારે છે. આગળની પંક્તિની સમજૂતી મેળવીએ. એ તો ઘરનું છત્તર, ઘરની છાંયડી, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, ઉત્સવ મારે આંગણે. છત્તર એટલે ઘરનું ઢાંકણ, આપણે અગાસી કહીએ જેને. છાંયડી એટલે છાયા, એટલે આપણને ટાઢક મળે, છાંયો મળતો. એવું સમજૂતી: પુત્રવધુ અમારા ઘરનું છત્ર એટલે કે ઘરની આબરૂનું ઢાંકણ છે. આપણે જોઈએ કે ઘર છે એ ધાબા વગરનું હોય તો એનું છત્તર જ ના હોય તો ઘરનો કોઈ મતલબ નથી. એટલે કે પુત્રવધુ અમારા ઘરનું છત્ર છે એટલે અમારા ઘરની આબરૂ છે. ઘરની છાંયડી એટલે કે ઘરના બધા સાથે હળીમળીને રહે અને શાંતિ જાળવનારી સ્ત્રી છે, જે ઘરની અગાસીનું ખુલ્લું આકાશ છે. આગળની અને છેલ્લી પંક્તિ જોઈએ. એણે બબ્બે તે કુળને ઉજળ્યા, હૈયે હૂંફને જીવતર નિહાસ, ઉત્સવ મારે આંગણે. બબ્બે એટલે બે, કુળ એટલે કુટુંબને, ઉજાળવું એટલે શોભાવવું, દીપાવવું એટલે કે પ્રતિષ્ઠા વધારવી, હૂંફ એટલે ઉષ્મા, હેત, જીવતર એટલે જીવન અને જિંદગી, અને હાસ એટલે સંતોષ અને શાંતિ.
સમજૂતી જોઈ લઈએ. એણે બે બે એટલે કે પિયર અને સાસરી બંને ઘર કુટુંબોને ઉજાળ્યા છે. ઉજાળ્યા એટલે એમની પ્રતિષ્ઠા વધારવી, એમને આગળ લઈ જવા. એના હૈયામાં કુટુંબીજનો પ્રત્યે વહાર એટલે કે પ્રેમ હેત છે અને જીવનમાં સંતોષ અને શાંતિ છે. કહેવાય છે ને કે એક દીકરી છે ને દરેક કુટુંબને ઉજાળે છે, પછી એ દીકરી હોય કે કોઈની પત્ની હોય કે મા હોય કે કોઈની બહેન હોય. એટલે કે સ્ત્રીનું પાત્ર જેવું છે કે જ્યાં પણ જાય છે પોતાની સુગંધ અને મહેક અને સમજદારીથી દરેક ઘરમાં સુખ શાંતિ લાવે છે. મને આશા છે કે આ કાવ્યની સમજૂતી તમને ખૂબ સારી રીતના સમજાઈ ગઈ હશે. જય શ્રી સ્વામિનારાયણ.